નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ એક વિષય ગણિત એમાં પ્રકરણ ત્રણ સરવાળા એના વિશે અભ્યાસ કરીશું. તો આપણે પહેલા ભાગમાં તમને તમારી નોટબુકમાં મેં લખાવ્યું હતું અને સમજાવ્યું હતું ચોપડીમાં, તો આજે આપણે નોટબુકમાં અભ્યાસ કરીશું. તો તમારે નોટબુકમાં શું લખવાનું છે? તો પ્રકરણ ત્રણ સરવાળાનું હેડિંગ આપવાનું છે આ રીતે. પછી આ રીતે સૂચના લખવાની છે, બધા મળીને કેટલા. ચોપડીમાં આપણે શીખવાડ્યું છે ને એ રીતે આપણે અહીંયા નોટમાં કરવાનું છે. તો ચોપડીમાં તમને ચિત્રો અલગ અલગ આપ્યા છે, પરંતુ તમને નોટબુકમાં દોરતા ન ફાવે એવા ચિત્ર, બરાબર ને? એટલા માટે મેં તમને ફાવે એવા ચિત્ર અહીંયા દોર્યા છે અને તમને એ સમજણ પડે એ રીતે તમે અહીંયા આગળ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો અહીંયા આગળ જુઓ, પહેલા ખાનામાં કેટલા ગોળ છે? એક, બે. બીજા ખાનામાં કેટલા છે? એક. તો અહીંયા બે છે, તો અહીંયા નીચે શું લખીશું? બે ગોળ. અને બીજા ખાનામાં એક ગોળ છે, તો એક ગોળ. બરાબર કેટલા ગોળ થાય? તો એક, બે અને ત્રણ. તો બરાબર બધા મળીને કેટલા થયા? ત્રણ ગોળ. તો આ ભેગા થાય છે બધા મળીને, એને કહેવાય સરવાળા. જેમ કે તમારી પાસે બે ચોકલેટ હોય અને તમારા મિત્ર તમને એક ચોકલેટ આપે, તો તમારી પાસે કેટલી થાય? કુલ ત્રણ. તો બેને બે વત્તા એક બરાબર ત્રણ. તો આ ત્રણ છે એ કુલ સરવાળો થયો કહેવાય, બરાબર ને? ચલો અહીંયા આગળ જુઓ, આગળ ત્રિકોણ કેટલા છે? એક, બે, ત્રણ. પહેલા ખાનામાં તો અહીંયા લખીશું ત્રણ ત્રિકોણ. બીજા ખાનામાં કેટલા ત્રિકોણ છે? એક, બે. તો અહીંયા લખીશું બે ત્રિકોણ. તો બધા મળીને કેટલા થયા? તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. આ બંને ખાનાના ભેગા થઈને કેટલા ત્રિકોણ થાય છે? પાંચ. તો ત્રણ વત્તા બે બરાબર પાંચ. આગળ જુઓ કેટલા ચોરસ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ ચોરસ. અને બીજા ખાનામાં કેટલા ચોરસ છે? એક અને બે, બે ચોરસ. બરાબર બધા મળીને કેટલા થાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા થાય છે? સાત. આગળ જુઓ કેટલી લખોટી છે? એક, બે, ત્રણ, ચાર. તો અહીંયા પહેલા ખાનામાં શું લખશો તમે? ચાર. મેં નથી લખ્યું, તમારે સ્વપ્રયત્ને ગણીને લખવાનું છે. આગળ બીજા ખાનામાં કેટલી લખોટી છે? એક અને બે. તો અહીંયા બે. ચાર લખોટી, બીજા ખાનામાં બે લખોટી. બરાબર બધી ભેગી મળીને કેટલી થાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો બરાબર છ લખોટી. અહીંયા જુઓ કેટલી ચોકલેટ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો અહીંયા આપણે લખીશું છ ચોકલેટ. બીજા ખાનામાં કેટલી છે? એક, બે ચોકલેટ. બરાબર બધી મળીને કેટલી થાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલી થઈ? આઠ. તો પહેલા ખાનાની છ, તો અહીંયા છ લખવાનું. બીજા ખાનામાં બે. બરાબર બધી ભેગી મળીને કેટલી થઈ? આઠ. કેટલી થઈ? આઠ. ચલો કેટલી લોલીપોપ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પહેલા ચોરસમાં કેટલી લોલીપોપ છે? પાંચ. જ્યારે બીજું ખાનું ખાલી છે, જો કશું જ ના હોય તો એ શું કહેવાય? શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. તો પાંચ અને શૂન્ય બરાબર કેટલી થાય? પાંચ. તમને હું બીજું એક ઉદાહરણ આપું. તમારી પાસે ચાર પેન્સિલ છે, બરાબર ને? તમારી પાસે ચાર પેન્સિલ છે. પછી તમારા મિત્રનો બર્થડે છે અને એ તમને પેન્સિલ આપતો નથી, કારણ કે પેન્સિલ પૂરી થઈ ગઈ છે અને તમે એના ખાસ મિત્ર છો, તો એ તમને પેન્સિલ આપતો નથી. તો તમારી પાસે હતી એટલી ને એટલી રહેશે, તો કશું નથી, તો એનું શું થઈ જાય છે? શૂન્ય. અને શૂન્યની કોઈ કિંમત હોય નહીં, બરાબર ને? પછી જુઓ અહીંયા આગળ એક કુલ્ફી અને બીજી કુલ્ફી.
તો અહીંયા આગળ શું લખીશું આપણે? બે. બીજા ખાનામાં ખાલી છે તો એનું શું થશે? શૂન્ય. તો કેટલી રહેશે? બે. જુઓ અહીંયા આગળ કેટલા ફૂલ છે? એક, બે, ત્રણ, ચાર. તો આપણે અહીંયા લખીશું ચાર અને બે ફૂલ. તો એક અને બે, તો પહેલામાં ચાર અને બીજામાં બીજા ખાનામાં બે. તો બંને ભેગા મળીને કેટલા થાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો અહીંયા ફૂલ બધા ભેગા મળીને કેટલા થયા? છ. બરાબર ને? તો તમારે આ રીતે ચિત્ર દોરવાના છે અને તમારે ચોરસમાં પહેલા ખાનાના, બીજા ખાનાના અને બંને ભેગા મળી અને કેટલા થાય છે એ તમારે જવાબ લખવાનો છે. સરવાળા. જુઓ હવે આ સરવાળા, આપણે પહેલા બધા ભેગા મળીને બોલતા હતા ને, તો સરવાળા, તો આ જે નિશાની છે એ સરવાળાની છે. શેની નિશાની છે વિદ્યાર્થી મિત્રો? એક ઊભી લીટી અને વચ્ચેથી આડી લીટી. આ નિશાનીને સરવાળાની નિશાની કહેવાય. તમારે બધાએ આ યાદ રાખવાનું છે. આ નિશાની શેની કહેવાય? સરવાળાની. તો એ કેવી રીતે થાય? એક ઊભી લીટી અને વચ્ચેથી એક આડી લીટી. તો આ છે સરવાળાની નિશાની. બરાબર ને? તો આપણે ભેગા મળીને બોલતા હતા ને એની જગ્યાએ વત્તા બોલીશું. શું બોલીશું? એને વત્તા પણ કહેવાય. બરાબર ને? બે વત્તા ચાર વત્તા બે. બરાબર ને? તો ચલો જોઈએ આ દાખલો. તો અહીંયા આગળ પહેલા કેટલી સંખ્યા છે? ચાર. તો આપણે કેટલા મીંડા કરીશું? ચાર વત્તા બે. તો અહીંયા કેટલા મીંડા કરીશું? બે. હવે આ ચાર અને આ બે બંને ભેગા મળે એટલે ચાર વત્તા બે બરાબર કેટલા થાય? કુલ છ. તો આપણે ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો બરાબર કેટલા થશે? છ. એવી જ રીતે આ આડો સરવાળો છે અને આ ઊભો સરવાળો છે. આવી રીતે પણ ગણાય અને આવી રીતે પણ ગણાય. જવાબ તો સરખો જ આવે. તો અહીંયા ઊભા સરવાળામાં આપણે જોઈએ પહેલાં કેટલી સંખ્યા છે? ચાર. બરાબર ને? તો આપણે ચાર મીંડા કરીશું. બીજા નીચે બે છે તો અહીંયા બે મીંડા કરીશું અને આ બધા ભેગા કરી નાખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો કુલ કેટલા થયા? છ. બરાબર ને? એવી જ રીતે જુઓ નીચે, અહીંયા આગળ કેટલા છે? કેટલા અંક છે? પાંચ. તો આપણે કેટલા મીંડા કરીશું? પાંચ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ વત્તા કેટલું છે? એક. તો એક બીજું મીંડું કરીશું. પાંચને એક કેટલા થશે? છ. આ આડા સરવાળા છે. અહીંયા ઊભામાં પણ એ જ રીતે પાંચ મીંડા અને એક મીંડું એટલે બરાબર કુલ કેટલા થયા? છ. બરાબર? તો આ આડા અને ઊભા તમારે આ રીતે સરવાળા તમારી જાતે કરવાના છે. મેં તમને શીખવાડ્યા ને એવી રીતે તમારે આ ત્રણ દાખલા ગણવાના છે, ઊભા અને આડાના. બરાબર ને? સરવાળા. તો અહીંયા આગળ જુઓ કેટલા ફૂગા છે? એક, બે, ત્રણ પહેલા ખાનામાં. બીજા ખાનામાં કેટલા છે? બે. એક અને બે, તો ત્રણ વત્તા બે બરાબર બધા ભેગા મળીને કેટલા થશે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. એવી જ રીતે જુઓ અહીંયા આગળ એક પણ ફુગ્ગો નથી તો શું થશે? શૂન્ય વત્તા બે ફુગ્ગા. બરાબર ને? બરાબર કેટલા થશે? બે. અહીંયા આગળ જુઓ કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો પહેલા ખાનામાં કેટલા લખીશું આપણે? પાંચ વત્તા બીજા ખાનામાં એક પણ ફુગ્ગો નથી એટલે શું લખીશું? શૂન્ય. તો કેટલા ફુગ્ગા રહેશે? એક, બે, ત્રણ, ચાર અને પાંચના પાંચ, કારણ કે પાંચ હતા બીજા કોઈ નથી. તો કેટલા ફુગ્ગા રહેશે? પાંચના પાંચ. આગળ કેટલા ફુગ્ગા છે? ત્રણ અને બીજામાં એક પણ નથી. તો ત્રણ અને એક પણ નથી એટલે શૂન્ય. તો કેટલા ફુગ્ગા રહેશે? ત્રણ. બરાબર ને? પછી આગળ કેટલા ફુગ્ગા છે? ચાર. એક, બે, ત્રણ, ચાર. બીજા ખાનામાં એક પણ ફુગ્ગો નથી તો અહીંયા શું લખીશું આપણે? શૂન્ય. તો કુલ કેટલા થશે? ચારના ચાર.
પછી અહીંયા કેટલા ફુગ્ગા છે? એક બે ત્રણ. તો અહીંયા ત્રણ, એક બે ત્રણ ચાર, કેટલા થશે? ચાર. તો બંને ભેગા મળીને કેટલા થશે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો કુલ સાત ફુગ્ગા થશે. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જો દોડતા ન ફાવે તો વાલીની મદદ લેવાની. ચલો સરવાળા. કેટલા ત્રિકોણ છે? ત્રણ. એક બે ને ત્રણ. તો અહીંયા લખીશું ત્રણ વત્તા બીજા ખાનામાં કેટલા છે? એક બે ત્રણ ચાર. કેટલા છે? ચાર. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કુલ કેટલા થયા? સાત. પહેલા ખાનાના વત્તા બીજા ખાનાના બંને ભેગા કર્યા એટલે અહીંયા આગળ સાત કુલ ભેગા મળીને કેટલા થયા? સાત. એવી જ રીતે અહીંયા જુઓ કેટલા ગોળ છે? એક બે ત્રણ ચાર. કેટલા છે? ચાર. તો આ ખાનામાં લખીશું ચાર વત્તા બીજા ખાનામાં કેટલા છે? એક બે ત્રણ અને ચાર. ચાર વત્તા ચાર કેટલા થાય? આઠ. અહીંયા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ. તો અહીંયા કેટલા લખીશું આપણે? પાંચ વત્તા બે. બીજા ખાનામાં કેટલા છે? બે. તો બંને ભેગા મળીને કેટલા થશે? સાત. અહીંયા આગળ જુઓ કેટલા સફરજન છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા છે? છ. અહીંયા આગળ જુઓ બીજા ખાનામાં એક બે ત્રણ. કેટલા છે? ત્રણ. તો છ અને પછી બીજા ત્રણ એટલે છ સાત આઠ અને નવ. તો અહીંયા જવાબમાં શું આવશે? નવ. છ વત્તા ત્રણ બરાબર નવ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પહેલો ભાગ ચલ્યો તો એનું નોટબુકમાં તમારે આ રીતે લખવાનું છે. જો ચિત્ર દોરતા ન આવડે તો મમ્મી પાસે અથવા તો કોઈ વાલી પાસે પપ્પા પાસે દોરાઈ દેવાના અને દાખલા તો પોતાની જાતે જ ગણવાના. બરાબર ને? આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આવતા પીરિયડમાં.